બુલેટિનની શરૂઆત યુરોપિયન યુનિયનને છોડવાને લઈને બ્રિટનની હિલચાલની વાતથી બુધવારે વડાપ્રધાન બોરિસ યુનિયન બ્રિટનના મહારાણીને ભલામણ કરી કે બ્રેક્ઝિટની ડેડલાઇન એક સપ્તાહ પહેલા મહારાણીએ તેની જાહેરાત પણ કરી દીધી આ નિર્ણય પછી આજે સરકારના જ મંત્રીઓ વડાપ્રધાનના નિર્ણયનો બચાવ કરી રહ્યા છે તેમના મતે બ્રેક્ઝિટ પર ચર્ચા કરવા સાંસદો પાસે પૂરતો સમય છે પરંતુ વિરોધ પક્ષના મતે વડાપ્રધાનનું આ વર્તન સરમુખત્યાર છે

સરકાર જે પણ કહે પણ ઘણાને આ વાત પર ભરોસો નથી હાઉસ ઓફ કોમન્સના સ્પીકરે જણાવ્યું કે આ લોકતંત્ર વિરુદ્ધ અત્યાચાર છે સાંસદ વડાપ્રધાનને ચેતવણી આપી રહ્યા છે કે આવતા અઠવાડિયે તેઓ સંસદમાં તેમની વિરુદ્ધ લડાઈના મૂડમાં છે અહીંના વિરોધ પક્ષના નેતા જેરેમી કોર્બેનું કહેવું છે કે આવતા અઠવાડિયે સમયપત્રક પ્રમાણે જ્યારે સાંસદો મળશે ત્યારે અમે સૌથી પહેલા તો વડાપ્રધાનના નિર્ણયને રોકવા માટે કાયદાની સહાય લઈશું અને પછી વિશ્વાસ મતને લઈને એક પોઈન્ટ પર તેમને પડકારીશું સંસદના કામકાજને આ રીતે બંધ કરવું એ લોકતંત્રની વિરુદ્ધ છે ખાસ કરીને ત્યારે જ્યારે દેશ આ પ્રકારના સંકટનો સામનો કરી રહ્યો છે સરકાર કહી રહી છે કે બ્રેક્ઝિટ પર ચર્ચા માટે ઘણો સમય મળશે પણ સંસદને આગલા 5 અઠવાડિયા બંધ રાખ્યા પછી બહુ જ સમય બચશે જે લોકો કોઈ પણ સમજૂતી વગર યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળતા બ્રિટનને રોકવા માંગે છે તેમના મતે કોઈ તો રસ્તો જરૂર નીકળશે પણ એની કોઈ ગેરંટી નથી કે તેમાં તેઓ સફળ થશે યુરોપિયન યુનિયનમાંથી બ્રિટનને બહાર નીકળવાને હવે માત્ર બે જ મહિના રહ્યા છે અને લક્ષ્યને લઈને બંને પક્ષો વચ્ચે કડવાટ પતી જાય છે જોવાનું રહેશે કે આ મુદ્દો આગળ કઈ રીતે વધે છે બ્રિટન સંસદને નિલંબિત કરવાના વડાપ્રધાનના આ નિર્ણયને કાયદાકીય પડકાર આપવાની અરજી પર અહીંના દસ લાખ લોકોએ હસ્તાક્ષર પણ કર્યા છે અને હવે જોઈશું બીબીસી રાઉન્ડઅપ જેમાં છે વિશ્વના અન્ય સમાચાર સંક્ષિપ્તમાં દક્ષિણ કોરિયાની સર્વોચ્ચ અદાલતે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કેસમાં સુનાવણીનો આદેશ આપ્યો છે જેમને ગત વર્ષે લાંચ અને સત્તાના દુરુપયોગના આરોપમાં દોષિત ઠેરવાયા હતા કોર્ટે ચુકાદો આપ્યો કે લાંચના આરોપો પર નવેસરથી ખટલો ચલાવાશે અગાઉ તેમને પચીસ વર્ષની સજા સંભળાવાઈ હતી જે સંદર્ભમાં તેમણે આરોપ લગાવ્યો કે આ બધું રાજકારણ પ્રેરિત છે પાકિસ્તાની સેનાનું કહેવું છે કે તેઓ સપાટીથી સપાટી પર પ્રહાર કરનારી બેલેસ્ટિક મિસાઇલનું પ્રક્ષેપણ સફળતાપૂર્વક કરી ચૂક્યા છે ભારતે કાશ્મીરના વિવાદિત ક્ષેત્રની સ્વાયત્તાને રદ કર્યા બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચે તણાવ વધ્યો હોવાથી આ કવાયત કરાઈ અધિકારીઓનું કહેવું છે કે આ મિસાઇલ બસો નેવું કિલોમીટરના અંતરે પ્રહાર કરવા સક્ષમ છે અમેરિકન સરકાર માટે કામ કરતા હેકર્સે ગલ્ફમાં તેલના ટેન્કરો વિરુદ્ધ હુમલાની યોજના બનાવવા ઈરાનના અર્ધ લશ્કરી દળ દ્વારા ઉપયોગમાં લેવાતી કમ્પ્યુટર સિસ્ટમનો નાશ કર્યો હોવાના અહેવાલ છે મનાય છે કે ઈરાન હજુ પણ ડેટાને પુનઃ પ્રાપ્ત કરવા અને પ્રભાવિત કમ્પ્યુટર સિસ્ટમમાંથી કેટલાકને ફરીથી શરૂ કરવાના પ્રયત્નમાં છે ચૌદ ઓગસ્ટે અમે એક અહેવાલ રજૂ કર્યો હતો જેમાં ક્લાઇમેટ ચેન્જને લઈને ચળવળ ચલાવતા ગ્રેટા ટુનબર્ગ બોટની મદદથી એટલાન્ટિક મહાસાગર પાર કરીને અમેરિકાના ન્યૂયોર્કમાં યોજાનારી એક સમિટમાં ભાગ લેવા જઈ રહ્યા હતા તેઓ પંદર દિવસની મુસાફરી કરીને ન્યૂયોર્ક પહોંચી ગયા છે સોળ વર્ષીય ગ્રેટાએ હવાઈ માર્ગ પસંદ એટલા માટે ના કર્યો કારણ કે તેઓ પર્યાવરણને નુકસાન કરતા પરિબળનો ઉપયોગ ઘટાડવા માગે છે આવતા મહિને મળનારી બેઠક પહેલા તેમને આશા છે કે વિશ્વના નેતાઓ ક્લાઇમેટ ચેન્જને લઈને કડક પગલાં લેવા બે અઠવાડિયાની મુસાફરી બાદ ક્લાઇમેટ ચેન્જ ને લઈને ચળવળકાર ગ્રેનબર્ગ ન્યુયોર્ક પહોંચી ગયા છે તેઓએ વિશ્વના નેતાઓ વિશે કડક ટીકા કરી છે કે તેઓ ક્લાઇમેટ ચેન્જ ને લઈને ગંભીર નથી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ વિશે પણ કે જેઓ ક્લાઇમેટ સાયન્સ વિશે સાંભળવા પણ ઈચ્છુક નથી મારો એમને એક જ સંદેશો છે કે ખાલી વિજ્ઞાન ને સાંભળો અને એવું તે કરવાના નથી તો દર વખતે જેમ હું કહું છું એમ કે જો કોઈ અમેરિકાના રાષ્ટ્રપતિને ક્લાઇમેટ સંકટ વિશે કે પછી આની જરૂરિયાત વિશે નથી સમજાવી શકતા તો પછી હું પણ નહીં સમજાવી શકું બીજી બાજુ જ્યારે વિશ્વના નેતાઓ બ્રાઝિલના વર્ષાવનમાં લાગેલી આગને ઓલવવા ચર્ચા કરી રહ્યા છે ત્યારે આ સોળ વર્ષીય પર્યાવરણને બચાવવા ઝડપી પગલાં લેવાની માંગ કરી રહ્યા છે આ એક ચોક્કસ સંકેત જ છે કે આપણે હવે કુદરતને નષ્ટ કરવાનું છોડી દેવું જોઈએ કુદરત વિરુદ્ધની આપણી જંગ હવે બંધ થવી જોઈએ તેમનું સ્વાગત જોઈને કહી શકાય કે તેઓ યુવા પેઢી માટે ક્લાઇમેટ મુવમેન્ટના આઇકોન બની ગયા છે આ એક દિવાનગીત છે કે 16 વર્ષીય છોકરી આ રીતે એટલાન્ટિક સર કરીને અહીં ઊભી રહે તેમની આ મુસાફરી ઝીરો કાર્બન ઉત્સર્જન માટે ખાસ ડિઝાઇન કરી પ્રમોટ કરવામાં આવી હતી પરંતુ અહેવાલ એવા પણ મળી રહ્યા છે કે બોટને પાછી યુરોપ લઈ જવા અમુક ક્રૂના સભ્યો અમેરિકા ફ્લાઇટમાં આવવાના છે ગ્રેટા ટુનબર્ગનું કહેવું છે કે તેઓ હવે આ વિષય પર જાગૃતતા ફેલાવવા પર ધ્યાન આપશે પરંતુ ન્યૂયોર્કમાં તો સપ્ટેમ્બર મહિનામાં યોજાનારી સંયુક્ત રાષ્ટ્રની ક્લાઇમેટ એક્શન સમિટ માટે ગ્રેટા એક મુખ્ય અવાજ બની રહેશે તેઓ હવે ચીલે કે જ્યાં અન્ય કોન્ફરન્સ થવાની છે આ વર્ષના અંતે ત્યાં પણ જવાનું વિચારે છે પરંતુ ત્યાં તેઓ કઈ રીતે પહોંચશે અને યુરોપમાં પરત કોઈપણ પ્રકારના પર્યાવરણ નુકસાન વગર કઈ રીતે પહોંચશે તેનો જવાબ હજી પણ તેમની ટીમ શોધી રહી છે

હું છું આપની સાથે કલ્પના શાહ સમાચારમાં હવે વાત કરીશું આવતીકાલે જીડીપી ના આંકડા આવવાના છે તેની પરંતુ તે પહેલા આજે વાત દેશની આર્થિક ગતિની આર્થિક ગતિ ધીમી થવી એટલે શું ગઈકાલે તે અમે આપને સમજાવ્યું હતું પણ એ ધીમી ગતિના માપદંડ શું છે તેના વિશે જાણીશું તે પહેલાં ભારતની આર્થિક સ્થિતિ પર મહત્ત્વના હોદ્દેદારોનું શું કહેવું છે તે પણ જોઈ લઈએ અને સૌથી પહેલાં વાત આરબીઆઈ ગવર્નરની શક્તિકાંતા દાસે કહ્યું છે કે ભારતની અર્થવ્યવસ્થામાં સુસ્તી વધી રહી છે આર્થિક સંકટથી બચવા મોટા પાયે સુધારા જરૂરી છે તો ભૂતપૂર્વ આરબીઆઈ ગવર્નર છે રઘુરામ રાજન તેમણે કહ્યું છે કે સરકારે ઉર્જા અને નોન બેન્કિંગ ક્ષેત્રની સમસ્યાનું તાત્કાલિક નિવારણ કરવું પડશે તેમજ ખાનગી ક્ષેત્રમાં રોકાણ વધારવા નવા સુધારાઓ પણ કરવા પડશે નીતિ આયોગના ઉપાધ્યક્ષ છે તેમણે કહ્યું છે કુમારે કહ્યું છે કે સિત્તેર વર્ષમાં આવી પરિસ્થિતિ ક્યારેય જોવા નથી મળી જ્યાં સમગ્ર નાણાકીય ક્ષેત્ર ઉથલપાથલમાંથી પસાર થઈ રહ્યું છે ટુ વ્હીલર કંપનીમાં દિગ્ગજ નામ એટલે કે બજાજ ગ્રુપના જે ચેરમેન છે તેમણે કહ્યું છે કે ના તો કોઈ માગ છે કે ના પુરવઠાની જે વ્યવસ્થા છે તે આવી પરિસ્થિતિમાં ગ્રોથ ક્યાંથી થશે ઓટો સેક્ટર અત્યંત ખરાબ સમસ્યામાંથી પસાર થઈ રહ્યું છે ગત ત્રણ ચાર વર્ષમાં ગ્રોથ ઘણા ઓછા પ્રમાણમાં થયો છે તો ઓટો સેક્ટર માટે ખરેખર આ ખૂબ જ કપરો સમય છે ગ્રોથ રેટના માપદંડમાં ઓટો સેક્ટર મહત્વનું છે કારણ કે ઓટો મેન્યુફેક્ચરિંગ કે રિયલ એસ્ટેટમાં લેવડ દેવડ ઘટતી જાય અને માગ તથા પુરવઠાનું ચક્ર જો ખોરવાઈ જાય છે તો તેનાથી આર્થિક વિકાસની જે ગતિ છે તે નક્કી થતી હોય છે ઓટો સેક્ટરની ખરાબ થતી સ્થિતિની અસર લોકોના જીવન પર પણ પડી રહી છે આ બાબતની ગંભીરતા તપાસવા બીબીસી સંવાદદાતા નીતિન શ્રીવાસ્તવ પહોંચ્યા જમશેદપુર કે જે ઓટો સેક્ટરનું હબ ગણાય છે રામ માદરી અને તેમના પરિવાર માટે મુશ્કેલી ભર્યો દિવસ છે રામ એક ફેક્ટરીમાં કામ કરે છે જ્યાં ગાડીઓ માટે કેટલાક જરૂરી સ્પેર પાર્ટસનું ઉત્પાદન થાય છે પણ ગત એક મહિનામાં તેમને માત્ર ચૌદ દિવસ જ રોજગાર મળ્યો બજારમાં ઘટતી માંગને લીધે તેમની ફેક્ટરી ઘણા દિવસ બંધ રાખવામાં આવી હતી પહેલે જેથી દેખીએ ભરપૂર પૈસા હોતા હતા ભરપૂર હમ લાતે ખુશિયા અવર અભી કમ પરમિટ કે કારણ મે આપકા સબ કુજે ખુશહાલી છીન ચુકા ના આજ ઉસકો ટ્યુશન ભેજ પા રહે હૈ ઓર ના સ્કૂલ ભેજ પા રહે હૈ ઓર ધર માં કા બી ઈલાજ કરે હૈ يا આયલુ કરે હૈ અજે તો બીચ મે જ હામી બુખાર હો જાય તિલુ કો પરિવાર તુસેંગે ગયે જુલાઈ મહિના માં પેસેન્જર વહીકલ ના વેચાણ માં 30% નો ઘટાડો જોવા મળ્યો જે છેલ્લો 20 વર્ષો માં સૌથી વધુ છે ઓટો ડીલર હોય કે ભાવિક કાર ખરીદદાર બધા ને લોન લેવામાં મુશ્કેલી આવી રહી છે સ્વાભાવિક છે કે બેંક્સે લોન આપવાના નિયમો કડક કરી દીધા છે મોટી કંપનીઓને સામાન સપ્લાય કરનારા નાના અને મધ્યમ વર્ગીય કારોબારને તેની સૌથી વધુ અસર થઈ રહી છે જમશેદપુર એક ઔદ્યોગિક શહેર છે જ્યાં ટ્રક અને કારના સ્પેર પાર્ટ્સ સપ્લાય કરનારી હજારો ફેક્ટરી આવેલી છે અહીં આર્થિક મંદીની અસર સ્પષ્ટ જોઈ શકાય છે मेरे आसपास जो लोग आप देख रहे हैं ये लोग सब डेली वेज लेबर्स हैं जो नॉर्मली इस समय तक अपने अपने काम पर चले जाते थे लोकल कॉन्ट्रैक्टर्स इनको हायर कर लेते थे बट पिछले कुछ हफ्तों से वो मंजर अब नहीं है ये सभी लोग कहते हैं कि इनको उस तरह से फैक्ट्रीज में काम नहीं है क्योंकि इनकी छोटी फैक्ट्रियां बंद हो रही हैं और उनका ये कहना है कि अब ये कुछ भी करने को तैयार है जहाँ साढ़े तीन सौ साढ़े चार सौ रुपए का काम था अब ये सौ रुपए में भी काम करने को तैयार है लेकिन ज्यादातर को अभी काम नहीं मिल रहा है जानकारों ने कह प्रमाणे ऑटो क्षेत्र में एक लाख लोगों बेरोजगार थे संभवतः आंकड़ों वधी पड़ सके जो ट्वेंटी नाइनटीन एंड ट्वेंटी ट्वेंटी है इसमें एमिशन जो भारत फोर है इट्स मूविंग टू भारत सिक्स जब ऐसा होता है तो एक प्री होती है कस्टमर प्रोडक्ट्स को पहले खरीदता है क्योंकि जब एमिशन नॉर्म चेंज हो जाता है तो प्राइसेस बढ़ने के आसार होते हैं सो so, इस टाइम में इस ग्रोथ को एक्सपेक्टेड था उसकी तुलना में अब एक मैसिव डी ग्रोथ हो गया અહીં લાખો લોકો આ ફેક્ટરીઓના આધાર પર પોતાનું ગુજરાન ચલાવે છે પણ હાલ અહીં ભય ફેલાયેલો છે કેમ કે ઓટો ઇન્ડસ્ટ્રીની ઝડપ કે મંદીનો સીધો સંબંધ આર્થિક ગતિ સાથે છે જે રીતે ભારતીય અર્થવ્યવસ્થાના વિકાસ દરમાં ઘટાડાની વાત થાય છે તે રીતે લાગે છે કે આ લોકોનો ડર ખોટો નથી આર્થિક વિકાસની વાત ચાલી જ રહી છે ત્યારે ભારતની આર્થિક નગરી મુંબઈની પણ વાત કરીએ કહેવાય છે કે મુંબઈમાં પોતાનું ઘર ખરીદવું હોય કે પછી ભાડે રહેવું હોય ઘણીવાર એવા ભાવ બેકાબુ જોવા મળે છે પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ સમસ્યા માત્ર મુંબઈ કે ભારતના અન્ય શહેરો સુધી જ સીમિત નથી જર્મનીની રાજધાની બર્લિનમાં પણ છે આવી જ સ્થિતિ જેને નિવારવા માટે રેન્ટ કંટ્રોલ પોલિસી બનાવાય છે શું છે આ પોલિસી સમજીએ બર્લિન જ્યાં અંદાજે સાડત્રીસ લાખ લોકો રહે છે અહીં ઘરના ભાડા સતત વધી રહ્યા છે જેથી લોકો ચિંતામાં છે અને આવી રીતે વિરોધ કરી રહ્યા છે અમે ઈચ્છતા હતા કે અમારો અવાજ સંભળાય પણ તે કોઈને હાની પહોંચાડે તેવો ના હોવો જોઈએ તે લોકોમાં જાગૃતિ લાવે તેવી રીતે હોવો જોઈએ આ પ્રદર્શન આમ તો બહુ ચિંતાનો વિષય નથી પણ ભાડે રહેનારા લોકો તેને સતત વધારો થતા અને સતત ફ્લેટ્સનું વધતું વેચાણ અટકાવવાના પ્રયાસ રૂપે જુએ છે but uh, we are old now, <laughs> yes. Um, but we have to fight as well for the વર્ષ 2015 હજાર પંદરમાં બર્લિનમાં રેન્ટ કંટ્રોલ પોલિસી લાગુ કરવામાં આવી જે મુજબ ઘર માલિકો નવા ભાડુઆતને સ્થાનિક ભાડાના સરેરાશ દસ ટકા કરતાં વધુ ચાર્જ ન કરી શકે કેટલાક લોકો માટે આ કાયદો મદદરૂપ પણ થયો જેમ કે ઇઝાબેલ અને પૂજા જેઓ બે હજાર સોળમાં લંડનથી અહીં શિફ્ટ થયા You really think that you're pushing your landlord to a cliff, so it feels really not um, not, not nice. friendly and nice. Yeah. Yes, and you want yeah. to be a nice person. Berlina Mayor Michael Müller. The ne will be used for five years. Thi teko

બીબીસી સમાચારમાં આગળ જોઈશું ભારત માટે ગોલ્ડ મેડલ લાવનાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ સાથે બીબીસીની ખાસ વાતચીત સમય છે એક વિરામનો મળીએ થોડી જ વારમાં

तो कैसा लगा आपको अभी आगे का क्या प्लान है अभी आपने ये जीत लिया अभी आगे का क्या ऑफ कोर्स um, बहुत खुश लग रहा है और अभी आगे uh, कुछ टूर्नामेंट्स हैं ओलंपिक क्वालिफिकेशन हियर uh, तो आई होप आई गिव माय बेस्ट एंड ये विन का कॉन्फिडेंस आई होप आई टेक इट फॉरवर्ड एंड गिव माय बेस्ट स्पेशली yeah. स्पोर्ट्स में जब बात करते हैं अभी आप आपमेन स्पोर्ट्स पर्सन आप एक आइकन है अभी वुमेन स्पोर्ट्स पर्सन के लिए आगे जो आना चाहते हैं उसके लिए आप एक इंस्पिरेशन बन चुकी है पर और महिलाएं आगे आने के लिए क्या करना होगा वो अथॉरिटीज़ तो की तरफ से और एक सोसाइटी की तरफ से और क्या करना होगा आ, पहले ऐसा था कि महिलाएं लोग बाहर नहीं आना है वर्क नहीं करना चाहिए पर अभी बहुत चेंजेस हुआ था एंड सपोर्ट गवर्नमेंट भी बहुत दे रहे और बहुत वुमेन एम्पामेंट और कैंपेन्स भी बहुत आ रहे हैं तो आई थिंक वी वुमेन आर डूइंग रियली वेल नॉट ओनली स्पोर्ट्स बट ऑल्सो बिजनेस या इन एनी थिंग वी वुमेन आर रियली स्ट्रॉग एंड आई थिंक वी हैव टू बी प्राउड अबाउट इट एंड हम बिलीव करना चाहिए कि हम कुछ भी कर सकते हैं और आगे बढ़ सकते हैं तो डेफिनेटली इन द कमिंग ईयर्स दे विल भी डेफिनेटली अ लॉट मोर वुमेन कमिंग अप Uh, अभी uh, कुछ महीनों पहले ये जेंडर पे गैप जो है स्पोर्ट्स में लेकर स्पेशली इस बात पे काफ़ी विवाद हुआ है और काफ़ी स्पोर्ट्स पर्सन भी आगे आके बोले हैं इस बात पे केवल इंडिया में नहीं बाहर देशों में भी इसका बहुत चर्चा चल रही है तो आपका क्या मानना है इस पर वेल well, uh, मैं कुछ अदर स्पोर्ट्स में कमेंट नहीं करने चाहती हूँ क्योंकि हमारा स्पोर्ट बैडमिंट में ऐसा कभी भी नहीं था सो आई एम इट्स इट्स गुड दैट दे गिव इक्वल यू नो थिंग टू एवरी बोथ मैन एंड वुमेन सो इट इज़ वेरी इम्पोर्टेंट टू गिव इम्पोर्टेंस टू बोथ ऑफ दैम एक और आखिरी सवाल आपसे पूछना चाहेंगे जो आप हर बार जो भी स्पोर्ट्स प्लेयर गेम जीतने के बाद जो मेडल आता है या जो भी आता है वो अपने देश के लिए या अपने कोच के लिए डेडिकेट uh, करते हैं पर आपने बहुत ऑनेस्टली बोल दिया था कि ये मेरी माँ के लिए ऐसा क्यों Uh, उस दिन मेरा मम्मी का बर्थडे था तो मैंने उनको डेडिकेट किया ऑब्वियसली सिर्फ मेरा uh, मेरा मेहनत नहीं है ऑफ कोर्स पेरेंट्स का मेहनत भी है और बहुत सैक्रिफाइस किया था uh, मेरा पेरेंट्स ने और बहुत हार्ड वर्क भी किया था तो आई थिंक uh, उनके वजह से मैं आज इधर हूँ सो आई एम रियली वेरी लकी टू हैव पेरेंट्स लाइक देम एंड आई एम वेरी थैंकफुल टू देम थैंक यू वेरी मच फॉर स्पीकिंग अस एंड ऑल द बेस्ट फॉर ऑल द फ्यूचर गेम्स ડાર્વિનની ઉત્ક્રાંતિવાદની થિયરી પ્રમાણે મનુષ્યની ઉત્ક્રાંતિ વાનરમાંથી થઈ છે અને એટલે જ આપણે વાનરોને પૂર્વજ માનીએ છીએ જો કે ઇથિયોપિયામાં મળી આવેલી આડત્રીસ લાખ વર્ષ પુરાણી દુર્લભ ખોપરી ડાર્વિનની આ થિયરી અને આપણી આ સામાન્ય સમજને પડકારે છે જોઈએ બીબીસીનો ખાસ અહેવાલ દૂરના ભૂતકાળમાં આધુનિક વાનર જેવા જીવમાંથી આફ્રિકા પહેલાં મનુષ્યની ઉત્ક્રાંતિ થઈ હતી દાયકાઓ સુધી વૈજ્ઞાનિકો એમ માનતા હતા કે આ ખોપરી કે જેને તેઓએ નામ આપ્યું છે તે ધરતી પરના પહેલા સંપૂર્ણ મનુષ્યના વાનર જેવા દેખાતા પૂર્વજની છે જોકે ઇથોપિયાના અફાર વિસ્તારમાં ખોદકામ કરતા તેમને આ અવશેષ મળી આવ્યો જે મનુષ્ય ઉત્ક્રાંતિની દ્રષ્ટિકોણને પડકાર આપે છે આ તો અનામેન્સિસની લગભગ સંપૂર્ણ ખોપરી છે જે લ્યુસીના પણ પૂર્વજ ગણાય છે કોમ્પ્યુટરાઈઝડ સ્કેનની મદદથી સંશોધકોએ ચહેરો તૈયાર કર્યો અને જાણ્યું કે હકીકતમાં તે કેવા દેખાતા હતા આ આપણે જેના વિશે કંઈ જાણતા નથી કે બહુ જ ઓછું જાણીએ છીએ તેના નમૂનાને ચહેરો અને શરીર રચના આપવા જેવી વાત છે એનો અર્થ એ થયો કે આપણે બીજા નમૂનાઓ સાથે સરખામણી શરૂ કરી શકીએ અને ઉત્ક્રાંતિના સંબંધો જાણવાનો પ્રયાસ કરી શકીએ જેનાથી વધારે કઈ જ ન જાણી શકાય પણ આ લગભગ સંપૂર્ણ ખોપરીની શોધ બાદ માત્ર આ પ્રજાતિ વિશેની અમારી સમજ અને કઈ રીતે પહેલા મનુષ્યની ઉત્ક્રાંતિ થઈ હશે તેનો દ્રષ્ટિકોણ પણ બદલાઈ ગયો છે નેચર જર્નલમાં પ્રકાશિત વિશ્લેષણ સૂચવે છે કે આ પ્રજાતિ લ્યુસીના સાથે લગભગ એક લાખ વર્ષ સુધી પણ રહી હશે આનો અર્થ એ થાય કે લ્યુસીની પ્રજાતિ એ અનામેન્સીસની એક શાખા હોઈ શકે છે અને જો એમ હોય તો તે સમયે જીવતા અન્ય આધુનિક વાનરોની પણ પોતાની બીજી શાખાઓ હોઈ શકે છે માતાની મમતા અમૂલ્ય હોય છે અને એટલું જ અમૂલ્ય અને પોષક હોય છે માતાનું દૂધ પણ ઘણા કમનસીબ અનાથ બાળકોને ન તો માતાની મમતા મળે છે કે ના તો તેના દૂધનું પોષણ જોકે નેપાળમાં એક બાલમંદિરમાં એક અનોખી પહેલ શરૂ કરાઈ છે જ્યાં માતાઓ બને છે અનાથ બાળકોની પોષક માતાઓ આ છે કાઠમાંડું સ્થિત મંદિર જ્યાં દરરોજ પાંચ માતાઓ અનાથ બાળકોને સ્તનપાન કરાવે છે આ એ બાળક છે જેને મેં સૌથી પહેલા દૂધ પીવડાવ્યું હતું તેનું નામ પ્રમેશ છે મારી મિત્રએ મને બાળકોની મદદ માટે પૂછ્યું અને હું અહીંયા આવી છે પ્રમેશ જેવા પંદર અનાથ બાળકોને અહીંયા આ રીતે સ્તનપાન કરાવાય છે જ્યારે હું અહીંયા આવી ત્યારે પ્રમેશ ઘણો દુબળો અને બીમાર દેખાતો હતો તે મારા દીકરા જેવો છે એ મને જોઈને હસે છે એ જોઈને મને પણ આનંદ થાય છે બાલ મંદિરમાં બ્રેસ્ટ ફીડિંગ પ્રોગ્રામ પાંચ મહિના પહેલા શરૂ કરાયો છે આ માતાઓ દૂર દૂરથી નવજાત બાળકોને સ્તનપાન કરાવવા માટે આવે છે આ માતાઓ માને છે કે આ કરુણા અને ધર્મનું કામ છે અમુક માતાઓ બાળકો માટે બોટલમાં પણ બ્રેસ્ટ મિલ્ક મોકલાવે છે બાલ મંદિર આવી વધુ માતાઓની શોધમાં છે જ્યારે મેં પ્રમેશને સ્તનપાન કરાવવાની શરૂઆત કરી ત્યારે તે ઘણો નબળો દેખાતો હતો તેના હાથ તેની ઉંમરના હિસાબે ઘણા નાના હતા પણ પાંચ મહિનામાં તે ઘણો સ્વસ્થ થઈ ગયો છે હવે તે તંદુરસ્ત ખુશમિજાજ અને મસ્તીખોર બની ગયો છે આજે રાષ્ટ્રીય ખેલ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફિટ ઇન્ડિયા અભિયાનની શરૂઆત કરાવી ચૂક્યા છે તેના પર જ કીર્તિશની કલમથી આજનું કાર્ટૂન આ કાર્યક્રમ આપ બીબીસી ગુજરાતીની ની YouTube ચેનલ પર પણ જોઈ શકો છો આપના અભિપ્રાય પણ મોકલી શકો છો આજ માટે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું આજ સમયે